જય સ્વામિનારાયણ વાલા વિદ્યાર્થીઓ, સહજાનંદ વિદ્યાલય ડિજિટલ એજ્યુકેશન અભ્યાસ શ્રેણીમાં આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 7 વિષય સંસ્કૃત. તો વિદ્યાર્થીઓ, પાઠ 1-5 આપણે પૂર્ણ કર્યા. આજે એને અનુલક્ષીને પુનરાવર્તન 1 એ આપણે જોવાનું છે. તો ચાલો આપણે તેની શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1, નીચે આપેલ પંક્તિઓનું આરોહ અવરોહ સાથે ગાન કરો. આ પંક્તિઓનું ખાલી આપણે ગાન કરવાનું છે. વૃક્ષાગ્રવાસી નચ પક્ષી રાજ, ત્રિનેત્રધારી નચ શૂલ પાણી, ત્વગવસ્ત્રધારી નચ સિદ્ધ યોગી, જલમ ચ વિપ્રન્ન ઘટો ન મેઘ, ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણિ ન મનોરથે, નહિ સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મુર્ગા. પ્રશ્ન નંબર 2, નીચે આપેલી પંક્તિઓ પૂર્ણ કરો. પરીક્ષાની અંદર એવું પૂછાય કે નીચે આપેલી પંક્તિઓ પૂર્ણ કરો. એમાં પ્રથમ પંક્તિ છે, કૃષ્ણમુખી ન માર્જારી. તો કૃષ્ણમુખી ન માર્જારી, દ્વિજિહ્વા ન ચ સર્પિણી, પંચભર્તા ન ત પાંચાલી, યો જાનાસી સ પંડિત. બીજું છે, દ્રષ્ટિપુતમ ન્યસેત પાદમ, વસ્ત્રપુતમ પીબેત જલમ, શાસ્ત્રપુતામ વદેત વાણી અને મનપુત સમાચરેત. પ્રશ્ન નંબર 3, નીચે આપેલા ઉદાહરણ પરથી વાક્યો બનાવો અને આપેલી ખાલી જગ્યામાં બીજા ક્રિયાપદો લખીને વાક્ય જાતે બનાવો. એમાં છે, આયુષી હસ્તી. તો આયુષી નૃત્યતી, આયુષી હસતી, આયુષી પઠતી, આયુષી ઉપવિશતી, આયુષી પીબતી અને આયુષી ખાદતી. એવી રીતે આપણે વિશેષણ આપેલા છે, ક્રિયાપદો આપેલા છે, એ ક્રિયાપદો મૂકીને એક વાક્ય બનાવવાનું છે, જે ઉદાહરણ આપેલું છે એ મુજબ. પ્રશ્ન નંબર 4, નીચે આપેલા ફકરાનું વાંચન કરો. તો આ ફકરો આપેલો છે એ ખાલી વાંચન કરવાનો છે. પછી આવે છે પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખો. પરીક્ષાની અંદર પૂછાય છે તો આપણે એને લખશું ને પ્રશ્નોના જવાબ આપણે જોઈશું. 1, કનિર્જીવ બહુભાષક અસ્તિ. તો પાદરક્ષક નિર્જીવ બહુભાષક અસ્તિ. બીજું છે, ક અમુખી શબ્દમ કુરુતે. તો છોટી કા અમુખી શબ્દમ કુરુતે. ત્રીજું છે, ભોજનમ રુચિકરમ અસ્તિ એતત વાક્ય ક વદતિ. તો ભોજનમ રુચિકરમ અસ્તિ એતત વાક્ય ભાવેશ વદતિ. ચોથું, ચાયમ કોફી વા એતત વાક્ય ક વદતિ. તો ચાયમ કોફી વા એતદ વાક્ય ચેતના વદતિ. પાંચમું છે, પૃથિવ્યામ કતિ રત્નાની સંતિ. તો પૃથિવ્યામ ત્રીણે રત્નાની સંતિ. પછી છઠ્ઠું છે, કાર્યાણિ કેન સિદ્ધ્યંતિ. તો કાર્યાણિ ઉદ્યમેન સિદ્ધ્યંતિ. સાતમો પ્રશ્ન છે, પૂર્વ દિશાયા ક રક્ષતિ. તો પૂર્વ દિશાયા કાલિકા રક્ષતિ. આઠમું છે, દક્ષિણ ધામે ક અસ્તિ. તો દક્ષિણ ધામે કુંતેશ્વર અસ્તિ. પ્રશ્ન નંબર 6, અગાઉના એકમોના આધારે નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે લખો. અહીંયા છે, કસ્તુરી સિંહા તો જાયતે. તો એનો જવાબ છે ખોટું. કસ્તુરી ક્યાં, કસ્તુરી મુર્ગા તો જાય તે આવે. અહીંયા શું છે, કસ્તુરી સિંહા તો જાય. તો તે શું છે, ખોટું. બીજું છે, ભોજને મોદકમ અસ્તિ. તો અહીંયા આવશે સાચું. મનોરથે કાર્યાણી સંતિ. તો અહીંયા આવશે ખોટું. ઉદ્યમે નહીં કાર્યાણી સંતિ આવશે, બરાબર. સુપ્તસ્ય સિંહસ્ય મુખે મુર્ગા પ્રવિશંતિ એ પણ આવશે ખોટું. પૂર્વ દિશાયા રક્ષતી અંબા. તો એ આવશે સાચું. હવે પ્રશ્ન નંબર 7, નીચેના આપેલા શબ્દોમાંથી અલગ શબ્દ ઉપર નિશાની કરો. જેમ કે
અહીંયા ફળના નામ આપેલા છે તો એક ફૂલ છે એટલે અહીંયા રાઉન્ડ કરેલું છે, એવી જ રીતે આપણે શોધવાનું છે. મુખમ સુખમ હસ્ત ઉદરમ, અહીંયા અંગોના નામ આપેલા છે પણ સુખમ એ અંગ નથી તો અહીંયા રાઉન્ડ કરવાનું છે. બીજું છે કાક કોકિલ શુક અને શ્વાન, તો શ્વાન એ પક્ષી નથી તેથી અહીંયા રાઉન્ડ કરવાનું છે. ત્રીજું છે વાનર શશક મશક અશ્વ, તો અહીંયા મશક એ પશુ નથી તેથી મશક ઉપર રાઉન્ડ કરવાનું છે. ચોથું છે રોટીકામ શાટીકામ મોદકમ અને દાલમ, તો શાટિકા એ વાનગી નથી તેથી આપણે અહીંયા રાઉન્ડ કરવાનું છે. પાંચમું છે પુસ્તકમ દૂરભાષ સંગણકમ અને દૂરદર્શનમ, આ જે દૂરદર્શન જેવા માધ્યમ છે તો પુસ્તકમ એ માધ્યમ નથી તો પુસ્તકમ ઉપર રાઉન્ડ કરવાનું છે. એક વિદ્યાર્થી અને એક વિદ્યાર્થિનીની મદદથી વાર્તાલાપ એકમની નાટકની જેમ રજૂઆત કરું. તો વિદ્યાર્થીઓ આપણે ક્લાસમાં નથી એટલે આ પ્રશ્ન 8 આપણે કરી શકીશું નહીં. 1-7 પ્રશ્નો આપણે સંસ્કૃતની નોટમાં સારા અક્ષરે લખવાના છે. તો ચાલો આજે આપણું પુનરાવર્તન 1 પૂર્ણ કર્યું, જે તમે ગૃહકાર્યમાં પણ લખજો. આજે આટલું જ. આવજો. જય સ્વામિનારાયણ.